ભુજમાં વિવિધ સ્થળોએ રહેતા કોળી સમાજના જરૂરિયાતમંદ લોકોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું। કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાઈ છે અને પૂરા ભારત દેશમાં લોકડાઉન 2 ચાલી રહ્યું છે। ભુજ શહેરમાં રહેતા પરિવાર જે રોજનું કમાવાવાળા અને રોજનું ખાવાવાળાની ખૂબ કફોડી પરિસ્થિતિ સર્જાઈ છે, તેઓને મદદ માટે જાફરાબાદના અને કોલી સમાજના લોકલાડીલા એવા હીરાભાઈ સોલંકી, પૂર્વ સંસદીય સચિવ અને ગુજરાત રાજ્ય કોળી સેના ગુજરાત અધ્યક્ષ દ્વારા કચ્છના છેવાડાના વિસ્તારમાં કોળી સમાજનો કોઈ પણ ભાઈ આ મહામારીના લીધે રાશન વગર વંચિત ન રહે તે માટે રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ભુજ તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ દિનેશભાઈ ઠક્કરના નેજા હેઠળ અને કચ્છ જિલ્લા કોળી સેના ગુજરાતના પ્રમુખ વિજયભાઈ કોલીએ ભુજ શહેરમાં રહેતા કોલી ભાઈઓને વિવિધ સ્થળોએ જઈને જરૂરિયાતમંદ વ્યક્તિઓને રાશન કિટનું વિતરણ કરવાનું સદભાગ્ય મળ્યું હતું। અને સાથે રાજેશભાઈ કોલી કચ્છ જિલ્લા કોળી સેના ગુજરાત મીડિયા કન્વીનર અને મહેન્દ્રભાઈ કોલી ખજાનચી ભુજ તાલુકા અને મનજીભાઈ કોલી સહખજાનચી ભુજ તાલુકાના જોડાયા હતા અને તમામ પરિવારને લોકડાઉનનું પાલન કરો તેવી અપીલ કરી હતી। હીરાભાઈ સોલંકીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને પૂરતો સહયોગ તેમણે આપીને સાચા રાજકીય સેવકની તેમના ગુણો બતાવ્યા છે। સ્ટોરી બાય રાજેશ કોલી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ। આજ રોજ ગુજરાત રાજ્યના પૂર્વ સંસદીય સચિવ અને ગુજરાત રાજ્યના કોળી સેનાના પ્રમુખ ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા જરૂરતમંદ લોકોને કોળી સમાજના જે નાના નાના જે કોળી સમાજના જે નાના નાના લોકો છે એને એમના દ્વારા કીટ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલું છે। આ કીટ વિતરણ કરવા માટે એક વ્યવસ્થાના ભાગરૂપે આ જવાબદારી મને સોંપેલી છે। ત્યારે આજે કચ્છ જિલ્લા પશ્ચિમ કચ્છ જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી વિજયભાઈ, આશાપુરા ટીવી ન્યૂઝના રાજેશભાઈ, મહેન્દ્રભાઈ જે 3-4 આગેવાનો આવી અને અત્યારે અહીંયા માધાપર લોહાણા માધ્યમવાડીમાંથી અમે એમને કીટ અર્પણ કરશું। એક નવો ઉદ્દેશ છે કે જે રાજુલા અને જાફરાબાદ ત્યાં બેઠા છે, જાફરાબાદ અહીંયાથી 700-800 કિલોમીટર દૂર થાય, ત્યાં બેઠા બેઠા કચ્છના છેવાડાના માનવીની જે ચિંતા કરે છે ખરેખર એ ધન્યવાદને પાત્ર છે। હું ગુજરાત રાજ્યના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીને અભિનંદન પાઠવું છું અને કચ્છના લોકો વતી પણ અભિનંદન પાઠવું છું કે આપે ત્યાં બેસી અને મારા કચ્છના લોકોની ચિંતા કરી છે। હું તમામ કચ્છના નાગરિકો વતી અમનો આભાર વ્યક્ત કરું છું અને હીરાભાઈએ એક નેમ લીધી છે કે જ્યાં સુધી આ લોકડાઉન પૂર્ણ નહીં થાય જે જે તાલુકાઓમાં જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં નાનામાં નાના લોકો સુધી આ કીટ પહોંચે એવું એમને આયોજન કરવાનું। અંદાજે અત્યાર સુધીમાં ભાઈ શ્રી વિજયભાઈની આગેવાની હેઠળ 100-125 કીટ અપાઈ ચૂકી છે અને જ્યાં જ્યાં જરૂરમંદ લોકો છે એનું લિસ્ટ બનવાનું ચાલુ છે અને જ્યાં સુધી આ લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી જે પણ લોકોની વ્યવસ્થાની જરૂર પડશે વિજયભાઈના મારફત એમની ટીમ દ્વારા આ કીટનું વિતરણ ચાલુ અવિરત રહેશે।